નાનપણથી જ હું 8-9 વર્ષ હતો અને મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એટલે મોડલ ભુવનેશ્વરી મંદિર બધાને ખ્યાલ જ હોય છે, શક્તિપીઠ, અને પ્લસ મારા ગ્રેન્ડફાધર ગોંડલના રાજ હોય, એટલે આમ જોઈએ તો 170 વર્ષ જૂનો મારો ફેમિલીનો ઇતિહાસ છે. અને રાજ પરિવારો સાથે અમે અમારો એટલે બ્રોટઅપ જ એ રીતના થયું છે, એટલે એક એક કહેવાય કે જીવનનું એક મહત્વનું જે અપબ્રિંગિંગ છે એ જ એ માહોલમાં થયું છે. અને આપ જ્યારે આ બધા ચિત્રો જોશો તો તમને એમાં ખ્યાલ આવશે જ કે ઇટ હેઝ લોટ ઓફ આખું રજવાડી લુક્સ છે. પછી મારા ટ્રાવેલિંગમાં જે મારા જે મને જે લોકેશન્સો ગઈમાં છે એ લીધા છે. મેં આમાં જ આપ જોઈ રહ્યા છો તો એ મૈસૂરનો પેલેસ છે. આટલું જ નહીં, અને હોમિયોપેથીનું મારું જે ડિગ્રી લીધા ત્યારે પણ મારું આર્ટનું જે પેશન હતું એ ચાલુ હતું, અને ધીમે 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 મારી જાતે હું આ બધી આર્ટ શીખું છું. બરોડા પેલેસ મારી સ્કૂલ છે એમ હું બધાને કહું છું, કારણ કે વડોદરા પેલેસ જ્યારે હું અવારનવાર જવાનું થતું ત્યારે રાજા રવિવર્માના પેઇન્ટિંગ્સ પણ હું જોતો, અને એ જોઈ જોઈને હું એમની શૈલી શીખું છું. એટલે આપને રવિવર્માના પણ આમ છટા મારા વર્કની અંદર દેખાશે. તો આ રીતે ધીમે આટલા વર્ષોથી, એટલે 2015થી તો મેં આ સિરીઝ ચાલુ કરી બનાવવાની, તો આ આટલા સમયમાં મેં આટલા 30 ચિત્રો બનાવ્યા છે અને મેગા સ્કેલમાં વર્ક કર્યું છે. તો એક મારા માટે પણ ગર્વની વાત છે કે આટલું સુંદર હું અમદાવાદની ભૂમિ ઉપર અમદાવાદના લોકોને બતાવવા માટે લઈ આવ્યો છું. મારી મેં આનું શીર્ષક જ જર્ની ઓફ લાઈફ ઓન કેનવેસ આપેલું છે, કારણ કે મારા આ સમગ્ર જીવન દરમિયાન જે જે લોકેશનોમાં હું પસાર થયો અથવા તો મેં મને યાદ હતા સ્મરણો એને મેં લઈ અને મેં આ બધા એક એક કૃતિઓ બનાવી છે. આ મારું મેઇન મોટું પેઇન્ટિંગ આ મારી અત્યારે બહુ સ્મરણમાં છીએ, કારણ કે મૈસૂરનું મને નાનપણથી પેલેસ બહુ જ ગમતું, અને મૂવીની અંદર જ્યારે સીન આવતો મૈસૂરનો ત્યારે મને ટીવીની સામે હું ઝઘડે જતો. એ જે સંસ્મરણો હતા એ જ્યારે હું પહેલી વાર 1998માં મૈસૂર ગયો ત્યારે આ જે લોકેશન મારા માઇન્ડમાં છપાણ હતું એ 2018માં મેં આ પેઇન્ટિંગ બનાવ્યું અને એ જ લોકેશન મેં આમાં પેઇન્ટ કર્યું. એટલે આ એક વિચારવાનો વિષય છે કે આ જર્ની જે આખી લાઈફ મારી જે છે કેનવાસ ઉપરની એ કેટલી રમણીય હશે, કારણ કે એક એક લોકેશન મેં આ જ રીતે કોરિયોગ્રાફ કર્યા છે અને એમાં આપણા ધાર્મિક પાત્રોને મૂકીને એક આખું અલગ જ કોન્સેપ્ટ બનાવ્યો છે. મેં પહેલાં પણ કીધું કે ભુવનેશ્વરી શક્તિપીઠ એ બહુ વિખ્યાત જગવિખ્યાત સંસ્થા છે, અને ભુવનેશ્વરી માતાજીની સ્થાપના મારા ગ્રાન્ડફાધરે કરેલી, અને મારા પરિવારનો ઇતિહાસ ભુવનેશ્વરી સાથે વણાયેલો છે. અને નાનપણથી જ આપણે કેમ મંદિરની અંદર રહેતા હોય અને રમતા હોય એ રીતે મારું અપબ્રિંગિંગ થયું છે. એટલે આમ કહીએ તો એક ધાર્મિક વાતાવરણમાં જ મારું અપબ્રિંગિંગ થયું છે, અને સાથે સાથે ડૉક્ટરની ડિગ્રી પણ લીધી છે. તો નાનપણમાં આપણે જે કથાઓ સાંભળતા હોય, બધી બુક્સ વંચાતી હોય, તો એ બધા જે પાત્રો છે એ માઇન્ડમાં ઓલરેડી હતા. દેવી ભાગવત ઉપર પણ મેં થોડા પાત્રો બનાવ્યા છે. આપણા સાહિત્ય, ધારો કે સંસ્કૃત સાહિત્યની અમારી બહુ મોટી લાઇબ્રેરી હતી, 7000 મેન્યુસ્ક્રિપ્ટ હતા, જે અત્યારે આયુર્વેદ યુનિવર્સિટીને મારા ગ્રાન્ડફાધરે દાનમાં આપેલું છે. તો મેઘદૂતમ કાવ્ય પણ છે, એટલે ખાલી ધાર્મિક પાત્રો નહીં, આપણા સંસ્કૃત સાહિત્યના પણ પાત્રોને મેં અમારા કેનવાસ ઉપર ક્રિએટ કર્યા છે એ મોડર્ન સ્ટાઇલમાં. તો આ એક યુનિક કોન્સેપ્ટ છે ક્રિએશન, અને સાથે સાથે આવનાર પેઢીને પણ આપણે આપણા ધર્મ વિશે અથવા તો આપણા સંસ્કૃત સાહિત્યના પાત્રો વિશે જાણકારી આમાંથી ઘણી બધી મળશે એવું હું આશા રાખું છું. નમસ્તે, માય સેલ્ફ દીપ ખત્રી.
હું એક ફેશન ડિઝાઇનર છું અમદાવાદમાં, અને મારું મેઇન ફોર્ટે જે કહેવાય, મારી ઇન્કલિનેશન જે કહેવાય, હેરિટેજ ઇન્ડિયાની, આપણે ભારતની વાસ્તુકલાથી લઈને શિલ્પકલા સમજીએ આપણે, કે પછી પોશાક છે, આપણા હેરિટેજમાં રોયલ્ટીનું બહુ સારું વર્ણન છે, આ બધાની ઇન્સ્પિરેશન મારા માટે બહુ જ કોન્શિયસ રહી છે મારી લાઈફમાં. એઝ અ ફેશન ડિઝાઇનર ઓલ્સો મારે હંમેશા હું એ ઈચ્છું છું કે મારા જેટલા બી વર્ક્સ છે, જેટલા પણ આઉટફિટ્સ જે હું બનાવું છું, એ બધામાં હેરિટેજ ઇન્ડિયાના આપણે જે આપણી સ્ટોરીઝ છે, જે આપણા રાજુ રજવાડાઓથી આપણને વારસામાં મળ્યું છે, એ બધી વસ્તુ હું ઇન્ક્લુડ કરી શકું, સો દેટ આપણા જે નેક્સ્ટ જનરેશન છે એ લોકો આપણાથી છૂટા ના છવાઈ જાય, આપણી હેરિટેજથી અલગ ના થઈ જાય. સો હું અને રવિભાઈ, ડૉક્ટર રવિદર્શનજી વ્યાસ, અમે અમારા બંનેના સેમ ગોલ્સના કારણે અમે મળ્યા, એકબીજાની વિશે જાણ્યું, અમારા કામને પરખ્યું, પછી અમે વિચાર્યું કે કેમ નહીં અમે એકબીજાને કામને સરાહના અને પ્રોત્સાહન આપીને થોડુંક કામ આગળ વધારીએ. અમદાવાદમાં રવિભાઈને શો કરવાનું હતું, અમે ડિસાઇડ કર્યું કે એક શો અહીંયા હટી સિંગ આર્ટ સેન્ટરમાં અમે ઓર્ગેનાઇઝ કરીશું. બહુ ટાઈમથી પ્લાનિંગ ચાલતું હતું, છેલ્લે અમે એક્ઝિક્યુટ કરી શક્યા. અહીંયા તો હું એક ફ્રેન્ડ જ છું રવિભાઈનો, પ્રોત્સાહક જ છું, બટ મારી ટેકનિકલ ભૂમિકા એવી ગણી શકાય કે હું આ ઇવેન્ટનો શો ક્યોરેટર છું. બાકી જે મેઇન કરતા ધરતા છે આ બધા પેઇન્ટિંગ્સના, એ તો અમારા રવિદર્શનજી પોતે જ છે. એમને મારી આ પેઇન્ટિંગ પણ બનાવી, જે એક કોરિયોગ્રાફી છે હ્યુમન એનેટોમી ઉપર, જેમાં મારું ખાલી પોઝ લીધું, એમાંથી પછી મારા વિશે સ્ટોરીઝ બધી સેટ કરીને, મારા લિનિયેજથી, મારા બેકગ્રાઉન્ડથી, મારા પ્રોફેશનથી બધું લઈને એમને આ બધું ગોઠવ્યું છે એની અંદર. પછી આ પેઇન્ટિંગમાં તમે જોઈ શકો છો કે મેં બહુ સિમ્પલ ક્લોથ્સ પહેર્યા છે, વ્હાઈટ કલરનો કુર્તો, વ્હાઈટ કલરનું ચૂડીદાર, પણ એની સાથે મારું જે શોલ છે બહુ એલાબોરેટ છે, મારા જ્વેલરીઝ બહુ એલાબોરેટ છે, બિકોઝ એઝ અ ફેશન ડિઝાઇનર વી બિલીવ ઇન મિનિમલિઝમ વિથ રેગાલિટી એન્ડ રોયલ્ટી. સો એ લુકને મહત્ત્વ આપતા રવિભાઈએ મને સિમ્પલ લુક આપ્યું છે, પણ મારું બેકડ્રોપ જે છે, મારું લોકેશન છે, એને ગ્રાઇન્ડર બનાવ્યું છે. એના સિવાય જ્યારે પેઇન્ટિંગ રેડી થઈ ગઈ, એમણે મને કીધું કે દીપ મારે ફ્રેમમાં કંઈક અલગ કરવું છે, તો અમે હેન્ડ મરોડી ઉપર, ઝરીમાં હેન્ડ મરોડી કરાવડાવી મેં મારા કારખાનામાં, અને એ મરોડીની આખી બોર્ડર ફ્રેમ અમે કરાવી એક્રેલિક સાથે કોટ કરીને. તો આ આખું કમ્પોઝિશન જે છે મિક્સ ઓફ બોથ ઓફ અવર ક્રાફ્ટ્સ, ઇટ્સ નોટ જસ્ટ અ પેઇન્ટિંગ, ઇટ્સ નોટ જસ્ટ એમ્બ્રોઇડર્ડ પીસ, બટ ઇટ્સ અ મિક્સ ઓફ બોથ. સો દેટ્સ ઓલ, થેન્ક યુ સો મચ, જરૂરથી પધારો અમારા ઇવેન્ટમાં.